તો જોઈએ મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન્સ. પ્રશ્ન નંબર 36, પર્યાવરણ બચાવવા માટે રિસાયકલ સમજાવો. રિસાયકલનું પહેલા પહેલાં તો આપણે ગુજરાતી કરીએ. રિસાયકલનું ગુજરાતી થશે પુનઃ ચક્રિયકરણ. પુનઃ ચક્રિયકરણ. ઓકે, હવે આપણે શું કરવાનું છે તો કે પર્યાવરણને બચાવવા માટે રિસાયકલની પ્રોસેસ કરવાની છે, એટલે કે પુનઃ ચક્રિયકરણની પદ્ધતિ વાપરવાની છે. બહુ સિમ્પલ ઉદાહરણો દ્વારા આપણે સમજીએ આને. ફોર એક્ઝામ્પલ, પ્લાસ્ટિક છે. હવે આ જે પ્લાસ્ટિક છે એનો આપણે ઉપયોગ કરી લીધો છે. કોઈ એવું પ્લાસ્ટિક છે કે જેનો આપણે ફરીવાર ઉપયોગ નથી કરી શકવાના. કોઈ વસ્તુનું વેપર છે જેનો ફરીવાર આપણે ઉપયોગ નથી કરી શકવાના. તો હવે આને શું કરવાનું છે તો કે આને પુનઃ ચક્રિયકરણ કરવા માટે આને ઊંચા તાપમાને સળગાવવાનું છે. ઊંચા તાપમાને શું કરવાનું છે? આને સળગાવવાનું છે. ત્યારબાદ ઊંચા તાપમાને સળગાવ્યું એટલે જે પ્લાસ્ટિક હતું એમાંથી જે કંઈ કાચું મટીરિયલ બનશે, વધારાની નિપજ દૂર કરી દેવાની છે. હવે જે પ્લાસ્ટિક બચશે એને ફરીવાર આપણે કંઈક બીજી વસ્તુ બનાવવા માટે એને ઉપયોગમાં લઈ લેવાનું છે. આ જે પ્રોસેસ છે તેને કહેવાય રિસાયકલ, પુનઃ ચક્રિયકરણ. એકની એક વસ્તુનો ફરીવાર ચક્રિયકરણ રીતે ઉપયોગ કરવો. એટલે કે જે એક પ્લાસ્ટિક હતું એને બીજી વાર ઉપયોગ કર્યો, હવે આમાંથી બનેલી વસ્તુ છે એનો ફરીવાર આપણે ઉપયોગ કરશું. અને એક જે સાયકલમય રચના બને છે, એક જે ચક્ર બને છે તેને કહેવાશે પુનઃ ચક્રિયકરણ. ફોર એક્ઝામ્પલ, કાચ, પ્લાસ્ટિક, કાગળ, ધાતુઓ. મિત્રો, ધાતુઓનો પણ આ રીતે ઉપયોગ કરી શકાય છે. ફોર એક્ઝામ્પલ, સોનું. ઘણા બધા લોકો સોનાના અમુક દાગીના હોય, અમુક સમય સુધી એનો યુઝ કરે, પછી આપણે એવો શબ્દ વાપરતા હોઈએ કે આ વસ્તુને ભંગાવી નાખી અને આ બનાવડાવ્યું. તો એ ભંગાવી નાખી એટલે શું છે? તો કે એ ધાતુને પીગાડી છે. આ ધાતુને પીગાડી અને કંઈક નવી વસ્તુ બનાવી. ખ્યાલ પડે છે મિત્રો? તો આ હતું પુનઃ ચક્રીકરણ. કાચ હતો તો કાચનો ભૂકો કર્યો અને નવો કંઈક કાચ બનાવ્યો. પ્લાસ્ટિક હતું, પ્લાસ્ટિકને સળગાવ્યું ઊંચા તાપમાને, કંઈક નવું બનાવ્યું. કાગળ હતો તો સેમ કાગળને પણ આ જ રીતે વિખંડન કરશે, અલગ 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 નાના નાના ટુકડાઓમાં રૂપાંતર કરશે અને કંઈક નવી વસ્તુઓ બનાવશે. આ પદ્ધતિને કહેવાશે પુનઃ ચક્રિયકરણ. ક્લિયર થાય છે મિત્રો? ડન.